तो गीर सोमनाथना વેરાવળ બાયપાસ નજીક વાડીના રહેણાંક મકાનમાં દીપડો આવી ચડતા અફરાતફરી મચી જવા પામી હતી। મકાનના ખુલ્લા પડ્યામાં 2 કલાક સુધી દીપડો બેસી રહેતા સ્થાનિક રહેવાસીઓનો જીવ તાળવે ચોંટ્યા હતા। જો કે વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડાનો દિલધડક રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો। વેરાવળ નજીક બાયપાસ પાસે આવેલા સીમધાર વાડી વિસ્તારમાં લાલજીભાઈ વાડાની વાડીના રહેણાંકમાં બપોરે 4 વાગે એક દીપડો આવી ચડતા સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। ખાસ કરીને દીપડો મકાનના ખુલ્લા ફળિયામાં બિંદાસ બેસી અડીંગો જમાવી બેસી રહેતા સ્થાનિક રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આ ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા વેરાવળ રેન્જની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। वन विभागनी रेस्क्यू टीमना अधिकारी हरेश गलचरना जणाव्या मुजब दीपड़ो मकानना खुला कम्पाउंडमां बेठो हतो अने गमे ते दिशामां हुमलो करे तेवी स्थिति हती। एटले एक तबक्के अमारा माटे पण आ रेस्क्यू एक પડકાર સમાન હતો, પરંતુ અમારી રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાને કુનેહપૂર્વક દોરડાના ફાસલા વડે 1.5 કલાકની જહેમત બાદ પાંજરે પૂરવામાં સફળતા મળી હતી। આ દીપડો અંદાજે 3 વર્ષનો નર હોવાનું અને શારીરિક રીતે બીમાર હોવાનું જણાતા તાત્કાલિક અમારાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।